नमस्कार विद्यार्थी मित्रों, विमला ऑनलाइन ई क्लास में आपनु स्वागत छे। आज आपणे BSM 1 कम्पलसरी इंग्लिश जेनो अभ्यासक्रम आपणे जोयो तो ब्रिजिस आपणी बुकनुं नाम छे। ब्रिजिस तो ए ब्रिजिस एनो अभ्यासक्रम पण आपणे जोयो तो अने કેટલા માર્ક્સમાં પરીક્ષામાં શું પૂછાય છે એ પણ આપણે જોયું। તો આજે આપણે એમાં જે લેસન છે આપણું પહેલું લેસન ધ ગિફ્ટ ઓફ મેજાઈ એના વિશે આપણે વાત કરીશું। તો ગિફ્ટ ઓફ મેજાઈનો અર્થ છે કે દાઈ વ્યક્તિની ભેટ। હવે આપણે સ્ટોરીની વાત કરીએ એ પહેલાં તમને એક વાત કહી દઉં કે આમ પાઠ બહુ સરળ છે। પાઠની અંદર બે વ્યક્તિઓ જ્યારે એકબીજાને અનહદ પ્રેમ કરતા હોય, અથવા તો કહી શકાય કે જે કપલની અંદર અથવા જે પ્રેમીઓની અંદર એકબીજા માટે અનહદ પ્રેમ હોય એમના માટે પ્રેમ જ સર્વસ્વ હોય છે। અહીંયા બે પાત્રો છે જેનું નામ છે જીમ અને ડેલા। આ એક સામાન્ય પરિવાર છે, બે પતિ પત્ની છે અને એકદમ સામાન્ય પરિવારમાંથી આવે છે, એક ગરીબ કહી શકાય એવો કપલ છે। તેઓ બંને વ્યક્તિઓ એકબીજાને એટલા બધા ચાહતા હોય છે કે પોતે પોતાની પાસે જે કંઈ બચતની રકમ છે અથવા પોતાની પાસે જે કંઈ પૈસા છે એના દ્વારા તેઓ એકબીજા માટે બલિદાન કરે છે અને એ બલિદાનથી એમના માટે જે એમની સૌથી ગમતી વસ્તુ હોય છે એને વેચીને એના માટે બંને વ્યક્તિ બીજા માટે કંઈક ને કંઈક ગિફ્ટ લાવે છે અને એ ગિફ્ટ એ એમના માટે સૌથી અણમોલ ભેટ, અથવા તો જેને કહેવાય કે એમની વર્ષોથી એમની ઈચ્છા હતી કે આ વસ્તુની મારે જોઈએ છે એ વસ્તુ તેઓ લાવે છે। પણ વિધિને વિધાન એવા અથવા તો કર્મની ઘટના એવી કહી શકાય કે જ્યારે એ વસ્તુ એમને મળે છે ત્યારે એ વસ્તુ જ એમના માટે નકામી થઈ પડે છે। નકામી એટલા માટે થઈ પડે છે કે એ વસ્તુ જે છે એની કોઈ કિંમત એ બહુ મૂલ્યવાન કહી શકાય, પણ એ એમના માટે એકદમ નિર્થર્ક નીવડે છે। નિર્થર કેટલા માટે નીવડે છે કે એ વસ્તુ જ્યારે લાવ્યા છે અને જે વસ્તુથી જેના માટે જે કામ છે એ વસ્તુ જ હાલમાં હવે એમની પાસે રહી નથી, તો એના કારણે આ બધી વસ્તુ એમના માટે નકામી પડે છે। શોર્ટમાં એમ કહી શકાય કે ડેલા જે છે એને પોતાના વાળ ખૂબ ગમતા હોય છે અને જીમને પણ, જીમ એનો પતિ છે, જીમ અને ડેલા બંને પતિ પત્ની છે અને એકબીજા વચ્ચે જબરજસ્ત મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ જેને કહી શકાય એવું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અને એકબીજા પ્રત્યે અનહદ પ્રેમના કારણે એ દુનિયાની કોઈ પણ વસ્તુ એકબીજા માટે લાવવા એ અધીરા છે, એકબીજાના પ્રેમ માટે ગમે તે કરવા માટે તૈયાર છે। તો આ જીમ અને ડેલા, જીમને ડેલાના વાળ ખૂબ ગમતા હોય છે, સરસ મજાના એના સુંદર વાળ છે અને ડેલાના વાળની સાથે એ ઘણી વાર એ રમત કરતો હોય છે અને એના વાળ એને ખૂબ ગમે છે। જ્યારે જ્યારે એના ખોળામાં એ સૂઈ રહે છે ત્યારે ત્યારે એને એના વાળ ખૂબ પસંદ છે। એના વાળમાંથી જ્યારે એ નાઈને બહાર નીકળે છે ત્યારે એના વાળમાંથી જે અનેરી મહેક આવે છે એને ખૂબ પસંદ છે। એટલે કે શોર્ટમાં કહી શકાય કે જીમ અને ડેલા
એના માટે એ વાત એક ખૂબ જ કિંમતી અને મૂલ્યવાન ભેટોમાં પણ એ ખૂબ મૂલ્યવાન એના માટે કહી શકાય. આ ડેલાના વાળ એટલા લાંબા છે કે એ છેક ઢીંચણ સુધી એ આવે છે, એટલા મસ્ત વાળ છે એના, સરસ વાળ છે અને એટલા રેશમી વાળ છે અને એના કારણે એને બહુ જ પસંદ છે. જેમને પણ એટલા જ એના વાળ એને પસંદ છે. બને છે એવું કે ડેલા છે એ એના પતિના માટે ક્રિસમસની ગિફ્ટ લાવવા માગે છે અને આ ક્રિસમસની ગિફ્ટ સ્વરૂપે એની પાસે એવી મૂલ્યવાન વસ્તુ જે એના પતિને ગમે એવી મૂલ્યવાન વસ્તુ લાવવા માટે વિચારે છે. અને એવી જ રીતે આ બાજુ મૂલ્યવાન વસ્તુ, બીજી મૂલ્યવાન વસ્તુમાં ડેલિયા પણ એના પતિ માટે ખૂબ ગમતી એવી રિસ્ટ વોચ એટલે કે કાંડા ઘડિયાળ પસંદ કરે છે અને આ બાજુ ડેલાને ગમતી ચીજ વસ્તુ એટલે કે જે કાંસકાનો સેટ છે એ કાંસકાનો સેટ પસંદ કરે છે. અને આ કાંસકાનો સેટ એને એટલો બધો પ્રિય હોય છે કે આવો મૂલ્યવાન કાંસકા એને ક્યારેય એનાથી માથું વળાયું નથી. અને એટલા માટે એ હાથી દાંતની બનાવટમાંથી બનાવેલા જે કાંસકા છે એનો એ ખૂબ ઉપયોગ કરવા માગે છે. પણ જ્યારે એનો પતિ એના માટે કાંસકા લાવે છે ત્યારે એની પાસે કિંમતી વાળ એ જ રહેતા નથી. અને જ્યારે એના માટે સરસ મજાના જે કહી શકાય કે વાળ જે એને બહુ ગમતા છે એ વાળ જ એના રહેતા નથી અને ડેલા એના કિંમતી વાળને બ્યુટી પાર્લર શોપ અથવા તો જે કહેવાય કે જ્યાં આગળ વાળ વેચાય છે ત્યાં આગળ પોતાના વાળ વેચીને એના પતિ માટે ક્રિસમસની ગિફ્ટ સ્વરૂપે એક ગોલ્ડ પ્લેટેડ એટલે કે હીરા અને ગોલ્ડથી જડેલી એક સુંદર મજાની એનો ગોલ્ડથી જડેલું બે બેલ્ટવાળી ઘડિયાળ પસંદ કરે છે, કાંડા ઘડિયાળ, અને એને પતિને ક્રિસમસની ગિફ્ટ સ્વરૂપે આપે છે. ત્યારે જીમ પણ એના માટે આ સુંદર મજાના હાથી દાંતની બનાવટના કાંસકા લઈ આવે છે અને જુએ છે તો એના વાળ જ નથી. કારણ કે બંને ક્રિસમસની ગિફ્ટ આપવા માટે એકબીજાની મૂલ્યવાન વસ્તુ વેચીને એ જે છે એ વસ્તુ લાવે છે એના માટે. જીમ પણ પોતાની જે જૂની ઘડિયાળ હતી એને વેચીને એના માટે એના પતિ માટે એની પત્ની માટે આ સુંદર મજાના કાંસકાનો સેટ લાવે છે. એટલે બંનેનો પ્રેમ છે એ અનહદ છે. જ્યારે બંને એકબીજાને આ બધી ગિફ્ટ આપવા માટે ભેગા થાય છે અને જુએ છે ત્યારે દુઃખ થાય છે એમને અને એકબીજાનું રિએક્શન, એકબીજાનો જે કહેવાય કે શું પરિસ્થિતિ ઊભી થાય છે. બંને એકબીજાની ગિફ્ટ ખૂબ મૂલ્યવાન એકબીજા માટે લાવ્યા છે અને એ પણ જીવથી પણ વહાલી વસ્તુને વેચીને આ ગિફ્ટ એમને માટે લાવ્યા છે. ખરેખર એ ખૂબ અદ્ભુત ગિફ્ટ છે એટલા માટે એમને આ ગિફ્ટ એમના માટે ખૂબ મહત્ત્વની છે. ટ્રેજેડી ઓફ ગિફ્ટ્સ, આ ગિફ્ટની જે ટ્રેજેડી છે એ પણ ખૂબ સરસ છે કહી શકાય. કારણ કે ટ્રેજેડી પણ આ ગિફ્ટની જબરદસ્ત છે. ગિફ્ટની ટ્રેજેડી એવી છે કે
ગિફ્ટ છે એ ખૂબ મૂલ્યવાન છે અને ગિફ્ટની એ લાખો કરોડો રૂપિયા આપતા પણ આવી ગિફ્ટ મળે નહીં એવી બંને એકબીજા માટે અણમોલ ભેટ જેને કહી શકાય એ અણમોલ ભેટ લાવે છે. લેખક ઉ હેનરી જે છે એમણે આ પાઠને આ ટૂંકી વાર્તાને ખૂબ સરસ રીતે રજૂ કરી છે. લેખક ઉ હેનરી જે છે એમની વાત કરીએ તો એ વિલિયમ સિડની પોટર. ઉ હેનરી એમનું પેન નેમ છે, ગુલામ મુકે લાડનું નામ છે. ઉ હેનરીનો જન્મ 1862માં થયો હતો. 1910 સુધી તેઓ જીવ્યા. એમને ગુલામણા નામ પેન નેમ એટલે કે ઉ હેનરી તરીકે તેઓ જાણીતા છે. એમને એમના જીવનની શરૂઆત એ એક કહી શકાય કે એવી જગ્યાએથી કરી કે જેમાં તેઓએ ઘણું બધું જે કહેવાય કે મેળવ્યું. અને એકવાર તેઓ જેલમાં પણ ગયા. હી રોટ મેની મોર 300 સ્ટોરીઝ. એમણે લગભગ 300થી પણ વધારે ટૂંકી વાર્તાઓ લખી છે. અને કહી શકાય ધ વોઇસ ઓફ ધ સિટી એ એમની એક જાણીતી જે કહેવાય વોલ્યુમ્સ છે. ઉ હેનરીના જીવનમાં ઘણા બધા ટ્વિસ્ટ અને સરપ્રાઈઝો પણ આવ્યા છે. અને તેઓ માસ્ટર ઓફ મોડર્ન સ્ટોરી રાઇટર તરીકે પણ જાણીતા છે. તો મિત્રો, આ થઈ ગિફ્ટ ઓફ મેજાઈ એટલે કે દાહી વ્યક્તિ અમોલ ભેટ એના વિશે અને એના લેખક વિશેની ટૂંકી વાત આપણે કરી છે. તો આ પ્રકારની આ જે કહેવાય કે એની વાત છે ધ ગિફ્ટ ઓફ મેજાઈ, જેમાં ખૂબ સરસ રીતે લેખકે ઉ હેનરીએ એને વર્ણવી છે. અને ઉ હેનરીએ આ વાર્તાને ખૂબ સરસ રીતે એવી રીતે વર્ણવી છે કે એ કહેવાય કે એમાં કંઈક નવીનતા એમણે આપવાનો પ્રયત્ન કર્યો છે. એમની એક આગવી સૂઝબૂઝ, એક આગવી શૈલી ના માટે એઓ જાણીતા છે. અને એમણે જેલમાં રહીને 300થી પણ વધારે ટૂંકી વાર્તાઓ લખી છે અને ખૂબ જાણીતા લેખક તેઓ બની ગયા છે. તો કહી શકાય ને કે મિત્રો, અત્યાર સુધી આપણે જે કંઈ વાત કરી એમાં આ પહેલું લેસન જે છે આપણું, એની અંદર વાત છે કે આ ગિફ્ટ ઓફ મેજાઈ જે છે, જેમાં વાઇઝેસ્ટ મેજાઈ એટલે કે ડાઈ વ્યક્તિની એકબીજાને ભેટ, બે કપલ છે એમનો પ્રેમ ખૂબ ઉચ્ચ કોટીનો પ્રેમ બતાવ્યો છે. અને આ પ્રેમ સામાન્ય પ્રેમની સરખામણીમાં ઘણો ખૂબ ઊંચી કોટીનો પ્રેમ છે. તો આ કોઈ ઓછો પ્રેમ કહી શકાય કે એવો આ એક અણમોલ પ્રેમની પરિભાષામાં પણ એ આવી શકે છે. તો મિત્રો, અહીંયા આપણે આપણું આ વિડીયો લેક્ચર એ પૂર્ણ કરીએ છીએ. અને પાઠની વિસ્તૃત સમજ અને પાઠ વિશે આપણે આગળ એટલે કે આપણી આ ટૂંકી વાર્તા છે એની રસપ્રદ વાત સાથે આપણે તો હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે આગળ વાત કરીશું. ત્યાં સુધી બધા મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ્યારે કોલેજ ખુલે ત્યારે તમે બધાને અહીંયા આવો. ત્યાં સુધી ઘરે બેઠા આ વિડીયો લેક્ચરને જોતા રહો અને ઘરે રહો. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.